શરૂ કરીએ એક્ટિવિટી નંબર 7 એક્ટિવિટી નંબર 7 એમ કહે છે રીડ એન્ડ અરેન્જ એટલે કે વાંચો અને ગોઠવો વાંચવાનું છે ને ગોઠવવાનું છે ચલો પહેલા સમજો હું કહે છે કે કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા કેતકી ને એક પેન ફ્રેન્ડ છે કોલકાતામાં તો પેન ફ્રેન્ડ એટલે હું થાય આવો તો કઈક નવા આવ્યા આવ ક્લાસમેટ સાંભળા છે સ્ટ્રીટ ફ્રેન્ડ એટલે કે શેરીના સાંભળા છે કઝિન ફ્રેન્ડ સાંભળા છે કે ભાઈ કાકા બાપાના ભાઈ હોય પણ ફ્રેન્ડની જેમ રહેતા હોય આ પેન ફ્રેન્ડ શું છે તો પેન ફ્રેન્ડ એટલે થાય એકબીજાને પત્રો લખતા હોય એકબીજાને મેસેજ કરતા હોય એકબીજાને મેસેજ મોકલતા હોય પત્ર દ્વારા લખીને એને કહેવાય પેન ફ્રેન્ડ તો કેતકીને એક પેન ફ્રેન્ડ છે કલકત્તામાં રહી છે હર નેમ ઇઝ કવિતા એનું નામ કવિતા છે કેતકી રોટ આ લેટર ટુ હર એ કેતકી જે છે એની એની ફ્રેન્ડને જે છે નવરાત્રિ વિશે જે છે પત્ર લખે છે ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત ગુજરાતના એક એક ફેમસ એક પ્રખ્યાત એવા તહેવાર વિશે બટ હર યંગર બ્રધર ટોર હર લેટર પણ એનો નાનો ભાઈ જે છે ને પત્રને ફાડી નાખે છે ઇન ટુ ધ પીસીસ ટુકડાઓમાં પુટ ધ પીસીસ ટુગેધર એ ટુકડાઓને લાઈનમાં ગોઠવું એન્ડ ફાઇન્ડ આઉટ વોટ ધ કેતકી હેઝ રિટન ટુ હર ફ્રેન્ડ શોધો કે ભાઈ કેતકીએ જે છે એની ફ્રેન્ડને શું લખ્યું હતું ટૂંકમાં કહેવાનું એવું છે કે ભાઈ કેતકી એક પત્ર લખ્યો હતો બરાબર કોને લખ્યો હતો કે એની ફ્રેન્ડ કવિતાને લખ્યો હતો પણ એ પત્ર ત્યાં મોકલે એની પહેલાં એ પત્ર ફાટી ગયો કોને ફાયદો નાના ભાઈએ ટુકડા ટુકડા કરી નાખ્યા ટુકડા ટુકડા હવે જોડવાના છે ચાલો જોડીએ ફ્રોમ કેતકી ટુ કવિતા કેતકી તરફથી કવિતાને નામ છે પેલા તો ડિયર વાળો આવશે ડિયર કવિતા પ્રિય કવિતા હાવ આર યુ કેમ છો તું આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ ધ સાવર કોલ્ડ કે તું કેમ છો ઠીક છો કે હજી પણ જે છે તને ખૂબ જ શરદીથી હેરાન થઈ રહી છો આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર હું મારી માતા સાથે ખરીદી કરવા જાઉં છું

યુઝલી એટલે કે સામાન્ય રીતે વી સ્ટાર્ટ ધ પ્રિપરેશન્સ અ વીક ઇન એડવાન્સ સામાન્ય રીતે અમે એક અઠવાડિયા અગાઉ તૈયારી ચાલુ કરી દઈ છે બરોબર આગળ વધીએ આગળ કહે છે ડુ યુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ્સ ઓફ નવરાત્રી કે શું તને નવરાત્રીના તહેવાર વિશે કઈ નોલેજ છે લેટ મી ટેલ યુ એટલે હું તને જણાવું હું તને કઈ કહું એના વિશે લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ હું તને એના વિશે કઈક જણાવું નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ મેજર એટલે થાય મુખ્ય મોટો કે નવરાત્રી એક મોટો તહેવાર છે ઓફ ગુજરાત ગુજરાત નવરાત્રી એ ગુજરાતનો બહુ મોટો તહેવાર છે નવરાત્રી મીન્સ નાઇન નાઇટ્સ નવરાત્રી નવરાત્રી એટલે કે નવ રાત્રિઓ નવ રાતો યસ ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ નાઇન નાઇટ્સ હા આ નવ રાતોનો તહેવાર છે દિવસે નહીં આ નવ રાતનો તહેવાર છે

ઇટ ઇઝ ધ વેરી યુથફુલ ડાન્સ અને તે ખૂબ જ યુથફુલ યુથફુલ એટલે ઉત્સાહ ભરેલું જોશથી ભરેલું જે છે નૃત્ય છે યંગ મેન એન્ડ વુમન એટલે કે યુવાન પુરુષો અને સ્ત્રીઓ ટાઇની ટોટ્સ ટાઈની ટોટ્સ એટલે થાય નાના નાના બાળકો અને એલ્ડરી પીપલ એલ્ડરી પીપલ એટલે થાય વૃદ્ધો મોટી ઉંમરના લોકો બધાએ જે છે ઓલ જોઈન ઇન ગરબા આ બધાએ સૌ ગરબામાં ભાગ લે છે આગળ વધીએ આગળ કહે છે ધ ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ હવે સવાલ થાય સર આ ડાન્સ કરવાનો કે આ ગરબા જે છે ક્યાં રમવાના હોય તો આ ગરબા જે છે આ ડાન્સ જે છે એ ઓપન ગ્રાઉન્ડ એટલે કે ખુલ્લા મેદાનમાં રમવામાં આવે છે પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ કે લોકો જે છે મેદાનમાં આવે છે અને ઇલ્યુમિનેટ એટલે કે પ્રકાશિત કરે છે ધ ગ્રાઉન્ડ વિથ ટાઈની બલ્બ્સ નાના નાના બલ્બથી નાના નાના બલ્બથી નાના નાના ગ્લોબથી જે છે આ આખા મેદાનને પ્રકાશિત કરે છે

ડાન્સ ટુ ટ્યુન ઓફ ધ ગરબા સોંગ વિથ મ્યુઝિક અને ગરબા સોંગ સાથે મ્યુઝિક સાથે સંગીત સાથે જે છે ગીતના અમુક સુર ઉપર તેઓ ડાન્સ કરે છે તેઓ નાચે છે આગળ વધીએ આગળ શું કહે છે ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક જે સંગીત છે એ બહુ જ એનર્જેટિક એટલે કે જુસ્સાવાળું હોય છે સંગીતની અંદર બહુ જુસ્સો ભરેલો હોય છે અને ઇન સમ પ્લેસ એટલે કે અમુક અમુક જગ્યાએ ધ નંબર ઓફ ડાન્સર ઇઝ આઉટ વોટ હેઝ ટુ હર ફ્રેન્ડ કે આ બધી વસ્તુ નૃત્યોની સંખ્યામાં ખૂબ જ મોટી હોય છે વેરી લાર્જ તો ધ ચોર્સ સિંગ્સ ગરબા સોંગ્સ ફોર ધ લાઉડ સ્પીકર એટલે ગાયક વૃંદો એટલે કે જે ગાયક કલાકારો હોય છે તે લાઉડ સ્પીકર્સમાંથી ગરબાના ગીતો ગાય છે પછી હું કહે છે ઇટ ઇઝ ધ ટ્રેડિશન ટુ સિંગ ધ ગરબા સોંગ્સ બીકોઝ ધ ગરબા સોંગ વર્કશિપ્સ એન્ડ એડમાયર્સ અંબામા એન્ડ અધર ગોડેસીસ તો કહેવા માંગે છે જો સમજો ઇટ ઇઝ અ ટ્રેડિશન એટલે કે આ એક પરંપરા છે આ એક પરંપરા છે શું પરંપરા છે તો સિંગ ધ ગરબા સોંગ્સ ગરબા ગાવાની ગરબા ગાવાની એક પરંપરા છે કારણ કે આ જે ગરબા છે ને ગરબા સોંગ આ ગરબાના જે ગીતો છે તે વર્શિપ્સ

જે ચણિયાચોળી છે એ સંપૂર્ણપણે ભરતકામ અને જે છે કાચના ભરતકામથી ભરાયેલું હોય છે તે વિયર એટ્રેક્ટિવ જ્વેલરી તેઓ જે છે આકર્ષક જે છે જ્વેલરી આકર્ષક ઘરેણાઓ પહેરે છે સચ એઝ બેંગલ્સ જેવા કે બંગડીઓ બ્રેસલેટ્સ એટલે કે જે કડા હોય તે એન્કલ્સ એટલે કે ઝાંઝર અને આર્મલેસ એટલે કે બાજુબંધ આવી બધી વસ્તુઓ જે છે તેઓ પહેરે છે આવા આકર્ષક ઘરેણાઓ જે છે પહેરે છે આગળ શું કહે છે આગળ કે છે મેન વિયર કુર્તા પાયજામ જે પુરુષો છે એ કુર્તા પાયજામા પહેરે છે અને ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ અને પોતાના કમર ઉપર ઓઢણી બાંધે છે એવરીવન મૂવ્સ ઇન અ સર્કલ બધા જે છે એક સર્કલ માં એટલે કે વર્તુળાકારમાં ફરે છે ધ ડાન્સર ડાન્સીસ વિથ ડિફરન્ટ એક્શન્સ અને બધા નૃત્યકારો જે છે એ અલગ અલગ કળાઓમાં અલગ અલગ સ્ટેપથી જે છે ડાન્સ કરતા આપણને દેખાય છે ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ જોય આ એક આનંદનો તહેવાર છે ફ્રેન્ડશિપ એટલે કે મૈત્રીનો તહેવાર છે યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટલીસ્ટ વન તારે ઓછામાં ઓછું એકવાર તો ગુજરાતને મળવું જ જોઈએ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ આ તહેવાર દરમિયાન કે જ્યારે અમારે ગુજરાતમાં આ નવરાત્રિ હોય ત્યારે તારે વર્ષમાં એકવાર તો તારે આ ગુજરાતમાં આવવું જ જોઈએ આઈ એમ શ્યોર ઇટ વિલ બી એન અનફોર્ગેટેબલ એક્સપિરિયન્સ મને ખાતરી છે કે આ તારા માટે અવિસ્મરણીય એટલે કે તું ભૂલી ન શક મેમોરેબલ યાદગાર તારા માટે એક જે છે અનુભવ થઈ જશે ઓકે તો આખે આખો લેટર આખે આખો લેટર લખ્યો કોણે કેતકીએ તો છે લખનારનું નામ પણ આવે વિથ લવ કેતકી પ્રેમપૂર્વક કેતકીએ જે છે આ લેટર કોને તો કેની ફ્રેન્ડને લખેલો છે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે કે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ

આગળ વધીએ આગળ આપણે પાર્ટ બી એમ કહે છે મેચ એ વિથ બી કે એ સાથે બી ને જોડો જોડકું જોડવાનું છે રો એરોસ ટુ શો ધ રિલેટેડ વર્ડ્સ એરો એટલે કે એરો થી જે છે તમારે આ જોડકા જોડવાના છે ચાલો જોડીએ જોડતા પહેલા જે છે પાર્ટ એ અને પાર્ટ બી ને આખે આખું વાંચી લેવાનું બરોબર એકવાર આખું વાંચન કર્યા પછી જે છે જોડકું જોડવાની શરૂઆત કરવી પહેલા આપણને આપ્યું છે એટ્રી પછી ટાઇની ટોટ્સ ચોર્સ ફોક ડાન્સ જ્વેલરી ગોડેસિસ પછી રાઉન્ડ ધ કોર્નર અને ઇલ્યુમિનેટેડ બરોબર તો પાછળ પાર્ટ બી માં હું આપું છે મહાકાલી ગ્રુપ સોંગ ડ્રેસ અથવા ચણિયાચોળી ફ્લાઇટેડ ગરબા વેરી નિયર ચિલ્ડ્રન અને બ્રેસલેટ તો પહેલો શબ્દ એટ્રી એટ્રી એટલે થાય પોશાક પોશાક એટલે શું ડ્રેસ અથવા ચણિયાચોળી પછી ટાઈની ટોટ્સ ટાઈની ટોટ્સ એટલે થાય નાના નાના બાળકો નાના નાના બાળકો એટલે કયો શબ્દ છે અહીંયા આપણને આપેલો છે ચિલ્ડ્રન પછી છે ચોર્સ ચોર્સ એટલે શું થાય તો કે ચોર્સ એટલે થાય છે ગીતોનો સમૂહ બરોબર બહુ બધા પ્રકારના ગીત આવતા હોય ને અને ગીતોનો સમૂહ તો ચોર્સ એટલે થાય છે ગ્રુપ સોંગ્સ પછી ફોક ડાન્સ એટલે કે લોક નૃત્ય એક પ્રકારનો તો ગરબા આવશે અહીંયા જ્વેલરી તો જ્વેલરીનો એક પ્રકાર ક્યાં છે અહીંયા બ્રેસલેટ છે સર ત્યાં ટીક કરી નાખો ત્યાં જોડી દયો પછી ગોડેસિસ ગોડેસિસ એટલે દેવી તો દેવી કયા મહાકાળી પછી

કે શું ડાન્સર જે મારતા હોય છે છે તો યસ વાત પછી બીજું કે કે ગરબા વર્કશીપ શું ભગવાન શ્રી કૃષ્ણ માટે જે છે ગરબા ગવાય છે નહીં ખોટી વાત છે અંબા મા માટે ગવાય છે પછી કવિતા ડિતા ગરબા સોંગ્સ કે શું કવિતા જે છે ગરબા સોંગ ગાય છે કવિતા થોડી ગાય છે કવિતા તો પત્ર મેળવનાર છે કેતકી પત્ર લખે છે નથી કવિતા ગાતી કે નથી કેતકી ગાતી બે માંથી કોઈ નથી ગાતું એટલે અહીં શું આવશે નો પછી છે ડીડ કેતકીસ ફાધર ટિયર ધ લેટર ઇન ટુ ધ પીસીસ કે શું કેતકીના ના પપ્પા એ ટીયર એટલે ફાડી નાખવું શું કેતકીના ના પપ્પા એ જે છે પત્ર ફાડી નાખ્યો હતો કેતકીના ના પપ્પા એ નતો નાના ભાઈએ ફાડ્યો હતો એટલે આમાં આવશે નો ઓકે આગળ વધીએ આગળ છે પાંચમું ડુ ધ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ કે શું જે ઓલ્ડ પીપલ એટલે કે જે વૃદ્ધ લોકો છે તે આ સામાજિક જે કહેવાય છે સોશિયલ થીમમાં ભાગ લે છે નહીં એમાં તેઓ ભાગ નથી લેતા આગળ ડીડ કેતકી બાય ચણિયા ચોળી કે શું કેતકીએ ચણિયા ચોળી લઈ લીધી હા કેતકી લઈ લીધી છે પછી ડઝ કેતકી લાઈક ટુ પ્લે ગરબા કે શું કેતકીને જે છે ગરબા રમવા ગમે છે યસ એને ગમે છે એટલે ટ્રુ આવશે અહીંયા ઇઝ કેતકી ફ્રોમ કેરલા કે શું કેતકી કેરલથી છે કેતકી તો ગુજરાતથી છે એટલે નો ત્યારબાદ ત્યારબાદ શું ડી ટાઇની ટાઈની ટાઇની ટાઈની શું થાય નાના બાળકો નાના બાળકો ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ કે તેઓ નાના બાળકો જે છે આખા ગ્રાઉન્ડ ને ડેકોરેટ કરે છે તો નહીં તેઓ ન કરી શકે યુવાનો જે છે ટુ પીપલ વીઆર ટ્રેડિશનલ ક્લોથ્સ ઇન નવરાત્રી કે શું લોકો નવરાત્રીમાં ટ્રેડિશનલ કપડાં પહેરે છે એટલે ચણિયા ચોળી અને જે કુર્તા પૈજામા છે એવું પહેરે છે તો યસ એવું પહેરે છે છેલ્લું ડઝ નવરાત્રિ લાસ્ટ ફોર ટેન ડેઝ કે શું નવરાત્રિ દસ દિવસો માટે ચાલે છે તો કે નહીં નહીં દસ દિવસો માટે નહીં નવરાત્ર માટે ઓકે નાઇન નાઇટ્સ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર ની એક્ટિવિટી નંબર સાત મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર આઠ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો